પ્રકરણ 3 રખેવાળીનો સોદો સ્પેનથી એક કિલોમીટર ઉત્તર તરફ એક મેદાન પ્રદેશ માં રાત્રિના સમયે અંધકાર છવાયેલો છે માત્ર એક જગ્યા પર થોડી રોશની ઝગમગી રહી છે એ રોશની આવી રહી છે એક તંબુ માંથી જેમાન રાજા લુઈસ સેનાપતિ જોન લૂંટારાઓનો સરદાર જેક અને જેકનો ખાસ માણસ બુનો વેલીની ભેગા થયા છે આત્મવિશ્વાસથી ભરપૂર જેક એક આસન પર પગ ચડાવી બેસ્યો છે ચાલીસેક વર્ષ થયા હોવા છતાં જેક હજુ યુવાન લાગે છે એના નાના ચહેરા પરથી એની ઉંમર અને અનુભવનો અંદાજ લગાવી શકાય એમ નથી માત્ર પોશાક પરથી જાણી શકાય કે જે એક લૂંટારો છે અખૂટ લૂંટેલી સંપત્તિનો માલિક હોવા છતાં જેક ના શરીર પર એક પણ આભૂષણ નથી એથી વિપરીત જેક અંધવિશ્વાસુ હોવાથી ઘણા તાબીજ દોરા રુદ્રાક્ષ માળાઓ પહેરી રાખે છે હજારો લડાઈઓ લડી હોવા છતાં શરીર પર એક નિશાન નથી જે બતાવે છે કે જેક તલવારબાજી માંગ અને યુદ્ધ કૌશલ માંગ સૌથી હોશિયાર હશે અને એમ પણ આટલી મોટી લૂંટારાઓની સેનાનો સરદાર એને એમ જ નહોતો બનાવ્યો સ્પષ્ટ ધીમી અને શુદ્ધ બોલી બોલતો જેક લૂંટારાઓની દલદલ માંગ ન ફસાયો હોત તો જરૂર એક સજ્જન માણસ રહ્યો હોત તો એથી વિપરીત જેકની પાછળ ટકટાર ઉભેલો કાળો માણસ બ્રુનો તો જાણે દુષ્કલુટારો બનવા માટે જન્મ્યો હતો બાંધો ધરાવતો બ્રુનો નાની વાતમાં પણ ગુસ્સે થઈ જતો ગંદી અને તોડી બોલી બ્રૂનોની પહેચાન હતી બ્રૂનોને એકમાત્ર માણસ સાચવી શકતો હતો અને એ હતો જેક એક વખત જેકે બ્રૂનોની જાન બચાવી હતી ત્યારથી બ્રૂનો જેકને પોતાનો માલિક માને છે અને ખૂબ વફાદારીથી જેકને સહકાર આપે છે તંબુમાં શાંતિ છવાયેલી છે દૂર દૂરથી જંગલી પ્રાણીઓની ત્રાડ સંભળાઈ રહી છે સેનાપતિ જોને રાજા લુઈસને સમજાવેલી બધી વાત સરદાર જેકને મક્કમતાથી કહી સંભળાવી છે જોન અને લુઈસના ગંભીર ચહેરા જોઈ શરૂઆતમાં વાતને મજાક સમજી રહેલો જેક હવે શાંતિથી વિચારી રહ્યો છે થોડી વાર પછી જેક બ્રુનો સામે જુએ છે અને કહે છે તો રાજાજી તમારા સેનાપતિનું કહ્યું છે કે સંપૂર્ણ ખજાનો અમારો અમે ખજાનાની રખેવાળી કરશું એનો ઉપયોગ કરશું અને તમારે માત્ર આટલા મોટા ખજાનામાંથી વર્ષના ખજાના કિલો સોનું અને પાંચ હજાર જ જોઈએ છે આ વાત સેનાપતિ જોન પાસેથી સાંભળેલી વાતમાં રાજા લુઈસની સંપૂર્ણ સહમતી છે કે નહીં એ જે જાણવા માંગતો હતો એટલે રાજા લુઈસે એની વાત વચ્ચેથી જ કાપતાં કહ્યું કે હા તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો એક એક શબ્દ સાચો છે અનુભવી જેક જોન અને લુઈસને બરોબર પારખી લેવા માંગતો હતો એટલે કહ્યું રાજાજી માફ કરજો પણ પણ અમને તમારો આ આ પ્રસ્તાવ માન્ય નથી મને અને ને એવું લાગી રહ્યું છે કે પૂરો ખજાનો અમારો બની શકે એમ છે અમારે તમારી સાથે કોઈ સંધિની જરૂર નથી સેનાપતિ વાતનો ઉત્તર આપતા તરત કહે છે હા જરૂર બની શકે છે પણ એના માટે તમારે પણ ઘણી કુરબાની આપવી પડશે યાદ રાખજો કુરબાની હા 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 માનનીય સેનાપતિજી કુરબાની એ વળી શું છે અમારી પાસે લૂંટારાઓની કોઈ કમી નથી હસતા હસતા ધીમે ધીમે બોલી જેક સેનાપતિને વધુ ચીડાવે છે પોતાને નબળા અને ગૌણ સમજી રહેલા જેક પરજોને ગુસ્સો આવે છે હવે તે પોતાનો આખરી દાવ લગાવે છે પોતાના કેડ પર બાંધેલી તલવારના નકશીદાર હાથા પર મક્કમતાથી હાથ રાખી આગળ વધી મોટા અવાજે જવાબ આપે છે કુરબાની એ છે સરદાર જેમાં કોઈ તલવારને લોહીનો સ્વાદ ચાખવા પણ મળી જાય તું સરદારને ધમકી આપે છે તરત બ્રુનો પોતાની કુહાડી કાઢી જોન સામે આવી જાય છે જોન પણ પોતાની તલવાર કાઢવાનો લાગ જોઈ રહ્યો હોય છે લુઈસ પણ તરત ઉભો થઈ જાય છે વાતાવરણ તંગ બની જાય છે ભયાનક યોદ્ધા જેવા લાગતા જોન જોઈને અને મોટા અવાજે સાંભળેલી ધમકીને કારણે જેક સહેજ શમી જાય છે એ તરત બ્રુનો ને રોકે છે અને પાછળ ધકેલે છે અને બે ઘડી વિચાર કરી તરત જોન પાસે આવે છે અને ધીમા અવાજે કહે છે સેનાપતિ જી તમે તો ગુસ્સે થઈ ગયા હું તો તમને અને માનનીય રાજાજીને પારખી રહ્યો હતો આ તલવાર અંદર કરી લો એને મારા લોહીનો સ્વાદ ચાખવા નહીં મળે હા 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 અમને તમારો પ્રસ્તાવ મંજૂર છે શબ્દે શબ્દ મંજૂર છે રાજાજી સાથે મિત્રતા નથી કરી આ મિત્રતા જરૂર કોઈ રંગ બતાવશે નહી યાદ રાખજે આ ને જી હા જરૂર રંગ બતાવશે ભવિષ્યમાંગ લુઈસ જેકનો હાથ છોડાવતા હસીને કહે છે

અને આ બધી અંધશ્રદ્ધા માંગ માનતો જેક ઘણા બધા તાબીજ મંત્રેલી માળાઓ પહેરતો થયો હતો એટલે જો જેકને કોઈ પ્રસ્તાવ મંજૂર કરવા મજબૂર કરી શકે તેમ હતું તો એ હતી જેક ના મૃત્યુની ધમકી તો બધું પાર પડ્યું સંપૂર્ણ ખજાનો લૂંટારાઓને સોંપવા માંગ આવ્યો બદલામાં દસ વર્ષ નિશ્ચિત કિંમત રાજાને આપવાનું નક્કી થયું બધા લેખિત દસ્તાવેજો બનાવી એના પર શાહી અને લૂંટારાઓની મોહર મારવા માંગ આવી અમાવસ્યાની રાતે રાજા અને લૂંટારા વચ્ચે થયેલી આ મિત્રતા શું રંગ બતાવશે એ કોઈ જાણતું ન હતું